નમસ્કાર દર્શક મિત્રો. ત્યાગી તપસ્વી એવા સંત શ્રી રામદાસ બાપુ, જેઓએ પાલી પનિયામાં અને ત્યાંથી આવી અને અહીંયા મજેડીમાં રામ જ્યોત જગાવી, રામ નામની જ્યોત જગાવી એવા રામદાસ બાપુની આજે તિથિ હોય. એ તિથિની નિમિત્તે આજ મંદિરના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ઢોલરિયા બે શબ્દ કહેશે. સંત શ્રી રામદાસજી મહારાજ મજેડી મુકામે આ રીતે આવ્યા, તેઓએ રામ નામની જ્યોત જગાવતા જગાવતા મૂળ પાલી પન્યાથી તેઓ અહીં ગુજરાતની અંદર અને ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાએ ધાર્મિક જગ્યાએ રામ મંદિરની જગ્યાઓ કરતાં કરતાં ભરતવલ સેસાવન આવ્યા અને ભરતવલ સેસાવનથી અહીં મજેડી મુકામે આવ્યા અને ત્યાર પછી મજેડી મુકામની અંદર તેમણે આખા ગામની અંદર સીતારામ અને રામ નામની જ્યોત જગાવી અને બાપુનો એવો બધો લોકો પ્રત્યે પ્રેમ હતો અને એવી બધો ભક્તિભાવ હતો, એને કારણે આખા ગામની અંદર રામ નામની જ્યોત એમણે જગાવી છે. અને આજથી લગભગ 60 વર્ષથી મજેડી ગામની અંદર સવારની પ્રભાત ફેરી ચાલે છે. મહિલાઓ સવારના સત્સંગ કરે છે અને રાત્રે પણ ધૂન હોય છે. આવા સંતશ્રીનું બ્રહ્મલીન થયા બાદ દર વર્ષે એમની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ એમની પુણ્ય તિથિ છે અને પુણ્યતિથિની અંદર મજેવડી ગામના દરેકે દરેક પરિવાર દીઠ એક પરિવાર દીઠ એક એક વ્યક્તિને અહીં પ્રસાદ લેવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે આ ધાર્મિક કાર્ય થાય છે અને રામ નામની જ્યોત ચાલુ છે અને ભજન કીર્તન દરરોજે દરરોજ ચાલુ છે. સૌ રામ નામ લઈ અને આપણે પણ એમની પુણ્યતિથિની ઉજવણીની અંદર આપણે ભાગ લઈએ અને એમના ભક્તિભાવથી આજે આપણે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ એવી પ્રાર્થના સહ હું બાબુભાઈ ઢોલરિયા. દર્શક મિત્રો, રામદાસ બાપુનું જીવન મંત્ર એક હતું કે બડા નામ લો બડા કામ હોગા. બડા યાની કે તમારું આત્માનું કલ્યાણ થાય એ મોટું કાર્ય છે. જય સિયારામ, જય રામદાસ બાપુ.